नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आज आपणे गुजराती नी अंदर स्वाध्याय पोथीमा एमा आजे भणीशुं। गुजराती स्वाध्याय पोथीमा पाठ 10 ભૂલની સજા, જે નાટિકા છે। આપણે પાઠ્યપુસ્તકની અંદર ભૂલની સજા એ પાઠ વિશે આપણે જોઈ ગયા છીએ, હવે સ્વાધ્યાય પોથીમાં જોઈશું। તો ભૂલની સજા એના લેખક છે પ્રકાશ લાલા। તો પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો क्रम अक्षर प्रश्ननी सामे चौरस में लखो। शुं कीधुं छे प्रश्न एक नी अंदर? नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे चौरस में लखो। प्रश्न एक छे, पुस्तक लेवा आवनार अब्राहम ने नो કયો ગુણ શિક્ષકને સ્પર્શી ગયો? પુસ્તક લેવા આવનાર અબ્રાહમનો કયો ગુણ પુસ્તકને સ્પર્શી ગયો? પ્રશ્નાચિહ્ન છે। વિકલ્પો છે એ જિજ્ઞાસા, બી નમ્રતા, સી મહેનતુ સ્વભાવ, ડી સત્યપ્રિયતા। તો સાચો વિકલ્પ શું આવશે? એ જિજ્ઞાસા। શું આવશે? એ જિજ્ઞાસા। પ્રશ્ન 2 છે, ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે? ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે? વિકલ્પોમાં એ છે ઉદારતાના, બી મોટાઈના, સી વાત્સલ્યના, ડી શૈક્ષણિક મૂલ્યોના। તો શું આવશે જવાબમાં? એ ઉદારતાના। શું આવશે વિકલ્પમાં? એ ઉદારતાના। થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન શિક્ષકને શા માટે કહે છે? થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન શિક્ષકને શા માટે કહે છે? તો એના વિકલ્પોમાં છે, પુસ્તકનું મૂલ્ય ચૂકવવા, બી પૈસા મેળવવા, સી સેવા માટે, ડી મનની શાંતિ માટે। તો સાચો વિકલ્પ શું આવશે? ડી મનની શાંતિ માટે। શું આવશે? ડી મનની શાંતિ માટે। ચોથો પ્રશ્ન છે, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખનો જીવન પ્રસંગ કયા પાઠમાં રજૂ થયો છે? અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખનો જીવન પ્રસંગ કયા પાઠમાં રજૂ થયો છે? એ મહેનતનો રોટલો, બી ભૂલની સજા, સી મૂલ્યવાન ભેટ, ડી કેટલાક પ્રસંગો। તો જવાબમાં શું આવશે? બી ભૂલની સજા। શું આવશે? બી। પાંચમું છે, ભૂલની સજા પાઠના લેખક કોણ છે? ભૂલની સજા પાઠના લેખક કોણ છે? એ પ્રકાશ લાલા, બી દોલત ભટ્ટ, સી રમણ સોની, ડી જ્યોતિન્દ્ર દવે। તો કોણ છે લેખક? એ પ્રકાશ લાલા। શું છે? એ પ્રકાશ લાલા। હવે પ્રશ્ન 2 છે, પ્રશ્ન 2 ની અંદર છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન છે, લિંકન ભણવાની સાથે સાથે નોકરી શા માટે કરે છે? લિંકન ભણવાની સાથે સાથે નોકરી શા માટે કરે છે? તો જવાબમાં છે કે લિંકન ભણવાની સાથે સાથે નોકરી કરે છે, કારણ કે લિંકનના મા બાપને શિક્ષણનો ખર્ચ પરવડતો નહોતો। જવાબમાં શું આવશે? કે લિંકન ભણવાની સાથે સાથે નોકરી કરે છે, કારણ કે લિંકનના મા બાપને શિક્ષણનો ખર્ચ પરવડતો નહોતો। પ્રશ્ન 2 છે, શિક્ષકને કેવા વિદ્યાર્થી માટે ગર્વ છે? શિક્ષકને
કેવા વિદ્યાર્થી માટે ગર્વ છે? પ્રશ્ન જવાબમાં છે, શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા પરિશ્રમી વિદ્યાર્થી માટે ગર્વ છે. શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા પરિશ્રમી વિદ્યાર્થી માટે ગર્વ છે. હવે પ્રશ્ન ત્રણ છે, શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક શા માટે આપે છે? શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક શા માટે આપે છે? તો જવાબમાં છે, અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, તેથી શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે. અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, તેથી શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે. પ્રશ્ન ચાર છે, પુસ્તક સાથી પલળી ગયું? પુસ્તક સાથી પલળી ગયું? જવાબમાં છે, રાત્રે પડેલા વરસાદની વાછટથી પુસ્તક પલળી ગયું. રાત્રે પડેલા વરસાદની વાછટથી પુસ્તક પલળી ગયું. પ્રશ્ન પાંચ છે, શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? જવાબમાં છે, શિક્ષક લિંકનને તેમને ઘેર બાગકામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે. શિક્ષક લિંકનને તેમને ઘેર બાગકામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે. છઠ્ઠો પ્રશ્ન છે, લિંકન શિક્ષક પાસે શા માટે બીજી ચોપડી માગે છે? કારણ કે તે જે પાઠ વર્ગમાં શીખ્યો હતો એના વિશે વધુ જાણવા તે ઈચ્છતો હતો. લિંકન શિક્ષક પાસે શા માટે બીજી ચોપડી માગે છે? તો જવાબમાં શું આવશે, કારણ કે તે જે પાઠ વર્ગમાં શીખ્યો હતો એના વિશે બહુ જાણવા તે ઈચ્છતો હતો. પ્રશ્ન સાત છે, લિંકનને શિક્ષક શા માટે માફ કર્યો? લિંકનને શિક્ષકે શા માટે માફ કર્યો? તો લિંકનને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો તેથી શિક્ષકે તેને માફ કર્યો. લિંકને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો તેથી શિક્ષકે તેને માફ કર્યો. અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? જવાબમાં છે, અંતે શિક્ષક લિંકનને આહોભાવથી જુએ છે. અંતે શિક્ષક લિંકનને આહોભાવથી જુએ છે. હવે આગળ છે પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન ત્રણની અંદર છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પ્રશ્ન એક છે, અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? સાહેબે ક્લાસમાં જે પાઠ શીખવ્યો હતો તે વિશે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની ઈચ્છા હતી, તેથી એ વિશેની બીજી કોઈ ચોપડી હોય તો તે લેવા માટે અબ્રાહમ લિંકન સાહેબ પાસે આવ્યો હતો. તો સાહેબે ક્લાસમાં જે પાઠ શીખવ્યો હતો તે વિશે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની ઈચ્છા હતી, તેથી એ વિશેની બીજી કોઈ ચોપડી હોય તો તે લેવા માટે અબ્રાહમ લિંકન સાહેબ પાસે આવ્યો હતો. પ્રશ્ન બેમાં છે, અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? પ્રશ્ન છે, અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? તો જવાબમાં છે, અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને કહે છે, સાહેબ મારાથી એક ગફલત થઈ ગઈ છે, વાંચતા વાંચતા પુસ્તક નીચે પડી ગયું, હું ઊંઘી ગયેલો, રાત્રે ખૂબ વરસાદ પડ્યો એમાં
બારી વાટે ઘરમાં પાણી ભરાયું, પુસ્તક પલળી ગયું, વાંચવાના કામનું રહ્યું નથી, હું ગુનેગાર છું સાહેબ. તો જવાબમાં આવે છે કે અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને કહે છે, સાહેબ મારાથી એક ગફલત થઈ ગઈ છે, વાંચતા વાંચતા પુસ્તક નીચે પડી ગયું, હું ઊંઘી ગયેલો, રાત્રે ખૂબ વરસાદ પડ્યો, એમાં બારી વાટે ઘરમાં પાણી ભરાયું, પુસ્તક પલળી ગયું, વાંચવાના કામનું રહ્યું નથી, હું ગુનેગાર છું સાહેબ. પ્રશ્ન 4 અંદર છે, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? પ્રશ્નમાં છે કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે. પ્રશ્ન 1 છે, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર, તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. પ્રશ્ન 2, અરે ચોપડી ક્યાં ગઈ, તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય લિંકન મનોમન બોલે છે. આ વાક્ય લિંકન મનોમન બોલે છે. પ્રશ્ન 3 છે, તે હજુ સુધી તું વાંચી શક્યો નથી, તે હજુ સુધી તું વાંચી શક્યો નથી, આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. પ્રશ્ન 4 છે, હા હાશ હવે મારા મનને શાંતિ મળશે. શું છે પ્રશ્ન? હા હાશ હવે મારા મનને શાંતિ મળશે. એમાં છે જવાબમાં શું આવશે કે આ વાક્ય લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે. આ વાક્ય લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે. પ્રશ્ન 7 છે, સોરી પ્રશ્ન 5, એમાં છે નીચે ખરા વાક્ય સામે સાચાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. શું છે કે નીચે ખરા વાક્ય સામે સાચાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. શિક્ષક, પહેલો પ્રશ્ન છે, શિક્ષકે કહ્યું મે આઈ કમિંગ સર. પહેલો છે, શિક્ષકે કહ્યું મે આઈ કમિંગ સર, તો આવશે ખોટું. તો કોને કહ્યું હતું મે આઈ કમિંગ સર? લિંકને કહ્યું હતું મે આઈ કમિંગ સર. પ્રશ્ન 2, લિંકનને પુસ્તક આપતા શિક્ષક ખચકાયા. 2 છે કે લિંકનને પુસ્તક આપતા શિક્ષક ખચકાયા, તો શું છે? ખોટું. પ્રશ્ન 3 છે, વાછટથી પુસ્તક પલળી ગયું, વાછટથી પુસ્તક પલળી ગયું, તો શું આવશે? સાચું. પ્રશ્ન 4, લિંકનને શિક્ષકને ત્યાં બાગકામ સ્વીકાર્યું, લિંકને શિક્ષકને ત્યાં બાગકામ સ્વીકાર્યું, તો શું આવશે? સાચું. હવે પ્રશ્ન 6 છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે, ભણવાની સાથે સાથે તું ખાલી જગ્યા પણ કરે છે, આમાં કૌંસમાં છે નોકરી કસરત, તો શું આવશે જવાબમાં? નોકરી. ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. પ્રશ્ન 2 છે, વાછટ આવવાના લીધે પુસ્તક ખાલી ગયા, ખાલી જગ્યા ગયું, બગડી કે પલળી, તો શું આવશે જવાબમાં? પલળી. તો વાછટ આવવાના લીધે પુસ્તક પલળી ગયું. પ્રશ્ન 3 છે, આપની ખાલી જગ્યા છે કે આપે મને માફ કર્યો, કૃપા કે ઉદારતા, તો જવાબમાં શું આવશે? ઉદારતા. તો જવાબ છે કે આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો. પ્રશ્ન 4, થોડા દિવસ ખાલી જગ્યા કરવાનો મોકો આપો, પ્રવૃત્તિ કામ કે કાર્ય, તો જવાબમાં શું આવશે? કામ. તો થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. પ્રશ્ન 5 છે, શિક્ષક લિંકનને ખાલી જગ્યાથી જોઈ રહે છે. પ્રશ્નમાં છે કે શિક્ષક લિંકનને ખાલી જગ્યાથી જોઈ રહે છે, સદ્ભાવ કે આહોભાવ,
તો જવાબમાં શું આવશે? આહો ભાવ. શિક્ષક લિંકનને આહો ભાવથી જોઈ રહે છે. હવે આગળ છે પ્રશ્ન 7. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પ્રશ્ન 7 ની અંદર છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે ગફલત, તો સમાનાર્થી શબ્દ શું થશે? ભૂલ. રાત્રિ, તો એનો સમાનાર્થી શબ્દ શું થશે? નિશા. રાત્રિ તો શું થશે? નિશા. પ્રશ્ન 3 છે એનો નિર્ણય, તો એનો સમાનાર્થી શું થશે? ફેસલો. નિર્ણય તો એનો શું થશે? ફેસલો. પ્રશ્ન 4 છે પરિશ્રમ, તો એનો સમાનાર્થી શબ્દ શું થશે? મહેનત. પરિશ્રમ એનો સમાનાર્થી શું થશે? મહેનત. પ્રશ્ન 5 છે માર્ગ, એનો સમાનાર્થી શું બનશે? રસ્તો. માર્ગ તો એનો સમાનાર્થી રસ્તો. પ્રશ્ન 6 છે એકરાર, તો એનો સમાનાર્થી શું બનશે? કબૂલાત. એકરાર તો એનું શું થશે? કબૂલાત. પ્રશ્ન 8 છે કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો પહેલો છે ખર્ચ, તો એનો વિરુદ્ધાર્થી શું થશે? બચત. ખર્ચ તો એનો વિરુદ્ધાર્થી શું થશે? બચત. પછી 2 નંબર ઈચ્છા, તો એનો વિરુદ્ધાર્થી અનિચ્છા. ઈચ્છા તો શું થશે? અનિચ્છા. 3 છે નિરાત, એનો વિરુદ્ધાર્થી ઉતાવળ. નિરાત એનો વિરુદ્ધાર્થી ઉતાવળ. પછી 4 પ્રગતિ, એનો વિરુદ્ધાર્થી શું થશે? અધોગતિ. પ્રગતિ એનો વિરુદ્ધાર્થી અધોગતિ. સંતોષ તો એનો વિરુદ્ધાર્થી અસંતોષ. સંતોષ એનો વિરુદ્ધાર્થી અસંતોષ. બેદરકાર એનો વિરુદ્ધાર્થી ઈમાનદાર. બેદરકાર એનો વિરુદ્ધાર્થી ઈમાનદાર. હવે પ્રશ્ન 9 છે કે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો દરેકે ધ્યાન રાખવાનું છે કે જોડણીમાં શું ભૂલ છે, એ રીતે સાચી જોડણી લખવાની છે. તો પહેલું છે પરિશ્રમ, તો કઈ રીતે આવશે? પરિશ્રમ. પરિશ્રમ પરિશ્રમ. બેમાં છે પરિસ્થિતિ, તો કઈ રીતે આવશે? પરિસ્થિતિ. દ્વિધા, તો કઈ રીતે આવશે? દ્વિધા. પ્રશ્ન 4માં જિજ્ઞાસુ, તો શું આવશે? જિજ્ઞાસુ. 5માં છે શાંતિ, તો શું આવશે? શાંતિ. પ્રગતિ, તો આવશે પ્રગતિ. 10માં છે પ્રશ્ન 10, નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. પહેલું છે પવનની, પવનથી ઉડેલા વરસાદના છાંટા. પવનથી ઉડેલા વરસાદના છાંટા, તો શું આવશે? વાછટ. 2માં છે જાણવાની ઈચ્છા વાળું, તો એમાં શું આવશે? જિજ્ઞાસુ. જાણવાની ઈચ્છા વાળું, તો જવાબમાં શું આવશે? જિજ્ઞાસુ. પ્રશ્ન 3 છે જાત સાથેની મથામણ. જાત સાથેની મથામણ, તો એમાં શું આવશે? આત્મસંઘર્ષ. આત્મસંઘર્ષ. પ્રશ્ન 11, નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. પહેલો છે ગેરહાજરી, પતન, સાંજ, કોરું, અચાનક. તો પહેલા શબ્દ કોષ પ્રમાણે ગોઠવીએ તો પહેલો કયો આવશે? અચાનક, કોરું, ગેરહાજરી, પતન, સાંજ. શું આવશે? અચાનક, કોરું, ગેરહાજરી, પતન, સાંજ. હવે આપણે આગળ જોઈ લઈએ પ્રવૃત્તિઓમાં. પ્રવૃત્તિઓ એમાં પહેલી પ્રવૃત્તિ છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલો છે મને એકાએક ઘર ખાલી જગ્યા છે. સાંભળ્યું કે સાંભળ્યું, તો શું આવશે? મને એકાએક ઘર સાંભળ્યું છે.
પ્રશ્ન બે માં છે કે નિર્મલ પોતાનું બધું જ કામ ફટાફટ ખાલી જગ્યા પતાવી દે છે. પ્રશ્ન છે કે નિર્મલ પોતાનું બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે, ચકાચક કે ફટાફટ? તો શું આવશે? ફટાફટ. તો નિર્મલ પોતાનું બધું જ કામ ફટાફટ પતાવી દે છે. ત્રણ પ્રશ્ન ત્રણમાં છે, આ ચોપડી તો પલળીને, આ ચોપડી તો પલળીને ખાલી જગ્યા ખરાબ થઈ ગઈ છે. આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. ઉતાવળ નથી, ખાલી જગ્યા વાંચીને પછી આપજે. નિરાત કે નિરાંતે? ઉતાવળ નથી. તો જવાબમાં શું આવશે? નિરાતે. તો જવાબમાં આવશે નિરાતે, વાંચીને પછી આપજે. પાંચમાં છે, બોલ કેમ ચાલે છે ખાલી જગ્યા અભ્યાસ, તારો કે તારું? તો શું આવશે? બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ. હવે પ્રવૃત્તિ બેમાં છે કે કૌંસમાંથી યોગ્ય સર્વનામ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે, ખાલી જગ્યા ખૂબ જ આનંદ થયો, મને કે હું? તો શું આવશે? મને ખૂબ જ આનંદ થયો. બેમાં છે કે ખાલી જગ્યા નામ વાલો કે સરિયો, મારો કે મારું? તો શું આવશે? મારું. તો શું આવે જવાબમાં? મારું નામ વાલો કેસરીઓ. હવે આગળ છે ત્રણ નંબરમાં, ખાલી જગ્યા મારા ખાલી જગ્યા રાહ જોવે છે, હાલ તો થા. કૌંસમાં છે, તારું તારી તારો. તો પહેલા કૌંસમાં શું આવશે? તારો, અને બીજામાં તારી. તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલ તો થા. પ્રશ્ન ચારમાં છે, ખાલી જગ્યા દૂર પહોંચી જઈએ છીએ, ખાલી જગ્યા દૂર પહોંચી જઈએ છીએ. તો શું આવશે? તેઓ કે આપણે? શું આવે? આપણે. આપણે દૂર પહોંચી જઈએ છીએ. પ્રશ્ન પાંચની અંદર છે, ખાલી જગ્યા ફરવા જવું છે, ખાલી જગ્યા ફરવા જવું છે. અમે કે હું? હું ફરવા જાઉં છું. સોરી, શું આવશે? હું ફરવા જાઉં છું. પ્રશ્ન ત્રણમાં છે, પ્રવૃત્તિ ત્રણ છે, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. પહેલો છે જિજ્ઞાસુ. તો એમાં આવશે, મોહન જિજ્ઞાસુ વિદ્યાર્થી હતો. મોહન જિજ્ઞાસુ વિદ્યાર્થી હતો. એમાં બે નંબરમાં છે, અસત્ય. તો શું આવશે? અસત્ય ન જ બોલવું જોઈએ, અસત્ય ન જ બોલવું જોઈએ. એમાં છે બેદરકારી. તો જવાબમાં શું આવશે? ભણવામાં બેદરકારી રાખવી ન જોઈએ. ત્રણમાં છે બેદરકારી. તો શું આવશે? ભણવામાં બેદરકારી રાખવી ન જોઈએ. પ્રશ્ન ચાર છે, પુસ્તક. પુસ્તક, તો એમાં શું આવશે? મહાભારત આપણું ધાર્મિક પુસ્તક છે. મહાભારત આપણું ધાર્મિક પુસ્તક છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય પોથીનો આ પાઠ પૂર્ણ થાય છે. તો દરેકે સ્વાધ્યાય પોથીની અંદર આ પાઠ અને આ જે પ્રથમ પ્રવૃત્તિઓ છે એ દરેકે લખવાની છે.